भरूचनी आचारवाडनी खड़कीमां सफाई कामदारो फरकता नहीं होवाथी गंदकीनुं साम्राज्य फैलायुं छे। गटरो माटे पत्थरो काढी नाख्या बाद नहीं लगावाता लोकोने अवरजवरमां पण भारे तकलीफ पड़ी रही छे। जूना भरूचना वोर्ड नंबर 11 सोनेरी महलनी आचारवाडनी खड़कीमां पालिकाना सफाई कामदारोने स्थानिको शोधी रह्या छे। फोन करवा पर ज पालिकामांथी चारोए 5 दिवसे सफाई कर्मीओने मोकलवामां आवे छे, जेने लई विस्तारमां रहीशोमां रोगचाळानो भय सतावी रह्यो छे। ગટરની કામગીરીમાં શેરીના પથ્થરો કાઢી નાખ્યા બાદ અધૂરું કામ છોડી દેવામાં આવતા ધૂળની સમસ્યા અને અવરજવર કરવું પણ કઠિન બનતા લોકોએ પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તે માટે રજૂઆત કરી હતી। અમારા વોર્ડના સભ્યોને કહેવાનું એટલું હતું કે આ પથરા નંખાઈ દેવાના હતા, પણ એ લોકોએ હજુ કે પથરા નંખાવ્યા નથી। કેવું એવું છે કે હોળી ચાલે છે એટલે મજૂરો બહાર ગયા છે, તો શું જ્યારે ખોદાયું ત્યારે એ લોકોને ખબર નથી કે અહીંયા હોળી આવવાની છે, તો એ લોકો ચાલ્યા હશે। આ ધૂળ સહન કરવાથી અમારી ખડકીમાં વાયરલ, જેને ડોક્ટર સાહેબ ધૂળના રચકણથી થતો રોગ કહે છે, તો આ રોગ જે થશે એની જવાબદારી શું નગરપાલિકા લેશે? અને અમારું કોર્પોરેટર સાહેબોને એટલું જ કહેવું છે, અમારું તો પહેલેથી કહેવું છે કે અમારાથી સફાઈ કામદાર આવતા નથી, અમારા કહેવા પછી આવે છે। શું અમારા કહેવા પછી આવવાનું વ્યાજબી છે? એ લોકોને શું ત્યાંથી પગાર નથી મળતો? રોજ પાણી રેડવા જાઉં છું, અઠવાડિયે એકવાર સાહેબને કહું છું, પણ એવું કે સારું જાઉં હું મોકલું છું, પછી કોઈ આવતું જ નહીં। એવું કહે છે કે તમે તમારું કામ કરો કે એવું કહે પાછા ઉપરથી। અચારવાડના રહીશોની ફરિયાદ છે કે આખું ફળિયું ગંદકીથી ખદબદે છે, રોગનું ઘર થાય ને અત્યારના સંજોગોમાં આવું ન ચલાવી લેવાય, બરાબર છે? એટલે તમારે સફાઈ માટે મ્યુનિસિપાલિટીવાળાને કહેવું જોઈએ કે દરરોજ વાળવા માટે આવવું જોઈએ।